ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 4 ત્રિકા સમીકરણમાં આજે હજુ આપણે આગળ લઈએ છે કુલ પ્રશ્નો 7 ના બે ક્રમિક ગુણિતોનો સરવાળો 637 છે તો બે ક્રમિક ગુણિતો શોધો અગાઉ આવો એક દાખલો આવી ગયો જેમાં 7 ના ગુણિતોની જગ્યાએ 3 ના ગુણિતો આપેલા હતા તો આપણે અહીંયા લખીએ ધારો કે 7 નો प्रथम क्रमिक गुणित बराबर x माटे 7 नो बीजो क्रमिक गुणित बराबर x प्लस 7 था केवी रीतना समझो के 7 गुना 14 7 नो गुणित छे तो एना पछी नो एमा आपणे 7 उमेरीए तो मळी छे 21 7 तरी 21 तो आने सातना गुणित एक संख्या x लिए तो बीजी संख्या बने छे x प्लस 7 હવે સાતના બે ક્રમિક ગુણિતોનો સરવાળો 637 છે ગુણિતોના વર્ગોનો સરવાળો ગુણિતોના વર્ગોનો સરવાળો ચલો અહીંયા લખાશે સાતના બે ક્રમિક ગુણિતોના વર્ગોનો સરવાળો 637 છે માટે પહેલો ગુણિત x બીજો ગુણિત x પ્લસ 7 નો વર્ગ બેનો સરવાળો 637 માટે x સ્ક્વેર પ્લસ વર્ગની એકાણી શરૂ કરીએ તો પહેલા પદ નો વર્ગ વત્તા 7 ગુણ્યા 14x 7 નો વર્ગ 49 બરાબર 637 x સ્ક્વેર આપણી જોડે થયા 2x સ્ક્વેર પ્લસ 14x પ્લસ 49 માઇનસ 637 બરાબર 0 2x સ્ક્વેર પ્લસ 14x સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદ બાકી કરો 637 49 ઉપર લીધા 10 17 8 ચેક્યા 2 10 8 ચેક્યા 588 મોટાનું ચિહ્ન એટલે માઇનસ 588 બરાબર 0 દરેક પદમાંથી બે કોમન નીકળશે બે કોમન કાઢ્યા x સ્ક્વેર 7 દુના 14 અને બે કોમન નીકળશે એટલે 294 બરાબર 0 બે ભાગાકારમાં જશે 0 ભાગ્યા 2 0 થઈ જશે ડાયરેક્ટ આપણે પર લખી લઈએ છીએ હવે માટે x સ્ક્વેર પ્લસ 7x માઇનસ 294 બરાબર 0 હવે અવયવીકરણની રીત 294 ના ભાગ પાડો બાદબાકીની રીતે 7 આવે તો 7 જેટલો ડિફરન્ટ રહેવો જોઈએ 294 પહેલા તો અવયવ કયા છે 2 14 2 28 1 વધ્યા 47 3 4 તરી 12 9 તરી 27 7 7 7 1 આ અવયવ પાડી દીધા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 294 ના ભાગ પાડે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 કયા અવયવ નક્કી કરીશું તો એક કામ કરીએ આપણે આ 2 નું એક જૂથ રાખીએ અને 7 2 14 નું એક જૂથ રાખીએ તો 21 અને બીજો ભાગ થશે આપણો 14 રકમ 21 અને 14 7 તરી 21 7 ગુણા 14 બે નો ગુણાકાર આટલો થતો જ હોય બે બે જૂથ પાડવાની મેથડ ઓકે અહીંયા જોઈએ તો વચ્ચેનું પદ પ્લસ છે તો મોટું પ્લસ પ્લસ માઇનસ માઇનસ આમાં આપણે ડાયરેક્ટ અવયવ લખી શકીએ છીએ એટલે x + 21 x - 14 = 0
માટે x પ્લસ 21 બરાબર 0 અથવા x માઇનસ 14 બરાબર 0 માટે x બરાબર માઇનસ 21 અને x બરાબર 14 આ ઋણ છે ક્રમિક સંખ્યાઓમાં શું એક માઇનસ 21 શક્ય નથી x બરાબર માઇનસ 21 ઋણ હોવાથી શક્ય નથી માટે x બરાબર 14 બે ક્રમિક ગુણિતો શોધવાના છે તો માટે 7નો પ્રથમ ગુણિત પ્રથમ 7નો પ્રથમ ક્રમિક ગુણિત બરાબર x બરાબર 14 અને 7નો બીજો ક્રમિક ગુણિત બરાબર x પ્લસ 7 બરાબર 14 પ્લસ 7 બરાબર 21 આ માગેલ સંખ્યાઓ 14 અને 21 છે તો આવો જ એક પ્રશ્ન 3ના ગુણિતવાળો હતો આ 7ના ગુણિતવાળો છે મહત્વની બાબત અહીંયા કેવી રીતના અવયવ પાડવા એનો આપણે આઈડિયા આવો જોઈએ તો એક દાખલો થયો આના પછી હવે આપણે લઈએ બીજો દાખલો બીજો પ્રશ્ન કાવ્યાની 5 વર્ષ પહેલાની ઉંમર તથા તેની 8 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 30 થાય છે તો કાવ્યાની વર્તમાન ઉંમર શું આમાં આપણે દાખલા બનાવી શકીએ ચલો તમારી ઉંમર ધારી લો કે 14 વર્ષ છે 14 વર્ષ તો 4 વર્ષ પહેલા કેટલી હોય 10 વર્ષ હોય ને ઓછી હોય ને અને 6 વર્ષ પછીની વાત કરું તો 20 હોય નો ગુણાકાર 200 તો ધોરણ 10 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની 10 વર્ષ પહેલાની અને 20 વર્ષ સોરી 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 200 થાય છે તો તે વિદ્યાર્થીની ઉંમર શોધો આપણે આવો દાખલો બનાવી શકીએ ચલો હવે આપણે આ દાખલા ઉપર જોઈએ કાવ્યની 5 વર્ષ પહેલાની તથા 8 વર્ષ પછી ઉંમરનો ગુણાકાર 30 થાય છે તો કાવ્યની વર્તમાન ઉંમર શોધો ધારો કે કાવ્યની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ હવે શું કહે છે 5 વર્ષ પહેલાની તો અહીંયા લખાશે 5 વર્ષ પહેલાની કાવ્યાની ઉંમર બરાબર x માઇનસ 5 વર્ષ હા 5 વર્ષ ઓછી હોય ને આજે ધારો કે તમારી ઉંમર 15 વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલી હોય ઓછી હોય 10 વર્ષ હોય એટલે 5 ઉમેરીને આજે 15 થઈ હોય ને હવે કહે છે 8 વર્ષ પછી અહીંયા 8 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર બરાબર આઠ વર્ષ પછીની ઉંમર બરાબર x પ્લસ 8 વર્ષ પ્લસ થવાની હવે શું કહે છે આખું વિધાન આપણે લખી લઈશું કાવ્યાની 5 વર્ષ પહેલાની ઉંમર તથા તેની 8 વર્ષ પછીની ઉંમર નો ગુણાકાર 30 થાય છે માટે 5 વર્ષ પહેલાની x માઇનસ 5 8 વર્ષ પછીની x પ્લસ 8 નો ગુણાકાર 30 ચલો અંદર ગુણાકાર લઈએ x લઈને તો x સ્ક્વેર પ્લસ 8x માઇનસ 5x માઇનસ 8 પંચે 40 સર 30 ને આગળ આવો ને માઇનસ 30 બરાબર 0 તો x સ્ક્વેર
प्लस 3x माइनस 70 बराबर 0। सित्तेर ना भाग पाड़ो, बाद बाकी त्रण आवे, दस सित्ता ने सित्तेर, दस सित्ता सित्तेर, वच्चेनो पद प्लस, मोटू प्लस, प्लस माइनस माइनस, तो अवयव पड़ी गया, x प्लस 10, x माइनस 7 बराबर 0, माटे x प्लस 10 बराबर 0 अथवा x माइनस 7 बराबर 0, माटे x बराबर माइनस 10, x बराबर 7, कोई उम्र ऋण शक्य छे, उम्र ऋण शक्य नथी, x बराबर माइनस 10 ऋण होवा थी शक्य नथी, माटे x बराबर 7, x काव्यानी वर्तमान उम्र, आ काव्यानी वर्तमान उम्र बराबर 7 वर्ष, सर तारो मेरवो छे, चलो 7 वर्ष, सुखी दुतु के 5 वर्ष पहला, चलो 5 वर्ष पहला ऊंची होय કેટલી હશે કાવ્યની ઉંમર 2 વર્ષ હવે 8 વર્ષ પછીની પણ વાત કરેલી છે પ્લસ 8 થવાનું 8 વર્ષ પછી કેટલી થવાની 15 આ બે નો ગુણાકાર 15 ગુણા 30 તો ઉંમરનો ગુણાકાર 30 થાય છે આવો દાખલો 1 માર્કના એમસીક્યુ માં પૂછાવાની શક્યતાઓ ઘણી વધારે છે तीजो दाखलो एक काटकोण त्रिकोण ना कर्ण नी लंबाई सर काटकोण त्रिकोण चलो दोड़ी दी तो कर्ण नी लंबाई अने कर्ण गणे एनी लंबाई 25 बाकी नी बे बाजुओं नो तफावत 5 सेमी छे એટલે જો આને આપણે x ધારીએ અને આના કરતા આ મોટો હોય તો x + 5 કદાચ તમે એને માઈનસ પણ ધારી શકો આના કરતા નાનો હોય તો માઈનસ 5 પણ હોય એટલે તમારે જે લેવું હોય તે લઈ શકાય સર કે મારે ગણિતમાં 25 આવે અને તમારે ગણિતમાં 20 આવે તો મારા ગુણ અને તમારા ગુણનો તફાવત કેટલો કહેવાય 5 કહેવાય હવે સમજો તમારે 25 આવે મારે 20 આવે અને તમારે 25 આવે તો એ તમારા ગુણ અને મારા ગુણનો તફાવત 5 જ કહેવાય એટલે અહીંયા તમે x ધારો તો અહીંયા x - 5 પણ ચાલે અને x + 5 અને x - 5 બંનેમાંથી કઈ લઈ શકાય તો આપણે શું લઈશું x - 5 અથવા x + 5 ચલો આપણે પ્લસ રાખીને ચાલે છે એટલે કોઈ માઈનસ માં ગણશે તો એ જવાબ તો આવશે જ હવે શું છે तो बे बाजुओ शोधो धारो के काटकोण त्रिकोण नी काटखूणो बनावती एक बाजू AB बराबर x माटे बीजी बाजू बीसी बराबर x प्लस 5 तथा रकम आपेलू छे तथा एसी बराबर 25 हवे आपणे पायथागोरस प्रमाणे चालीए काटकोण त्रिकोण मां खूणो b बराबर 90 आपणे b ने 90 लीधो छे માટે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર યાદ કરીએ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર મતલબ કાટખૂણો જે બે બાજુ બનાવે છે એમના વર્ગોનો સરવાળો કાટખૂણો કોણ કોણ બનાવે છે અહીંયા AB અને BC
એના વર્ગ કરી સરવાળો કર્યો એનું માપ કર્ણના વર્ગ જેટલું થાય છે. ચલો એક બાજુ કેટલી આપણે લીધી છે x, બીજી બાજુ લીધી છે આપણે x + 5 અને ac ઓલરેડી આપેલા છે 25 માટે x² + x² + x² હવે આનો વર્ગમૂળતા વિસ્તરણ કરીએ છે પહેલા પદનો વર્ગ વત્તા બે ની જોડે પેલું બીજું પદ તો 2 5 ને 10x 5 નો વર્ગ 25 બરાબર 625 25 નો વર્ગ 625 x² થયા 2x² + 10x + 25 માઈનસ 625 બરાબર 0 x² માંથી 2 કોમન કાઢે 2x² દરેક પદમાંથી 2 ના સર ઉભારો 2x² + 10x હિસાબ કરીએ સમાન ચિહ્નો અસમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદબાકી 625 માંથી 25 જશે એટલે 600 મોટાનું ચિહ્ન માઈનસ 600 બરાબર 0 બે કોમન નીકળશે હવે 2 x² 5 2 ના 10x 300 બરાબર 0 માટે x² + 5x માઈનસ 300 બરાબર 0 સર 300 ના ભાગ પાડ બાદબાકી 5 આવે નજીક નજીક ના આંકડા હશે કેવા 10 તો 15 15 તો 20 20 તો 25 એવું લઈએ તો જુઓ તો 15 દુ 30 20 અને 15 15 દુ 30 અને 1 મિનિટ એટલે 300 થઈ ગયા વચ્ચેનું પદ પ્લસ તો મોટું પ્લસ પ્લસ માઇનસ માઇનસ ડાયરેક્ટ હવે આપણે લખી શકીએ x + 20 x માઇનસ 15 બરાબર 0 માટે x + 20 બરાબર 0 અથવા x માઇનસ 15 બરાબર 0 માટે x બરાબર માઇનસ 20 અને x બરાબર 15 કોઈ બાજુનું માપ ઋણ હોય શક્ય નથી તો લખીશું ત્યાં કે x બરાબર માઇનસ 20 ઋણ હોવાથી શક્ય નથી માટે x બરાબર 15 હવે શું કહે છે તો તે બાજુ ઓછો માટે AB બરાબર કેટલા છે x બરાબર 15 અને બીજી બાજુ BC બરાબર x + 5 બરાબર 15 + 5 બરાબર 20 આપણે ગુજરાતીમાં વાક્ય લખી લઈશું આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ 15 અને 20 છે 15 સેમી અને 20 સેમી છે તો અહીં આપણો ત્રીજો પ્રશ્ન પૂરો થયો એક ચોથો પ્રશ્ન જો મોટા ચોરસના ક્ષેત્રફળમાંથી નાના ચોરસના ક્ષેત્રફળના ગમણા બાદ કરવામાં આવે તો પરિણામ 14 સેમી સ્ક્વેર મળે પરંતુ મોટા ચોરસના બમણા ક્ષેત્રફળના બમણામાં નાના ચોરસના ક્ષેત્રફળના 3 ગણા ઉમેરવામાં આવે તો પરિણામ 203 સેમી સ્ક્વેર મળે બંને ચોરસની બાજુઓ શોધો દાખલો થોડો અઘરો છે આમાં દ્વિઘાત સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ બંને ચેપ્ટરને ભેગા કરીશું ધારો કે નાના ચોરસની બાજુ બરાબર x સેમી અને મોટા ચોરસની બાજુ બરાબર y સેમી
ओके, नाना चौरस एक्स, चलो आ मोटी बाजू वाय एक्स, चलो क्षेत्रफळ केटलुं थवानुं एक्स स्क्वेर, आनुं क्षेत्रफळ थवानुं वाय स्क्वेर, के लंबाई गुणिया लंबाई, અહીંયા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર, અહીંયા વાય ગુણ્યા વાય એટલે વાય સ્ક્વેર. તો ક્ષેત્રફળની વાતમાં ખબર પડી ગઈ. હવે મોટા ચોરસના ક્ષેત્રફળમાંથી નાના ચોરસના ક્ષેત્રફળના બમણા બાદ કરવામાં આવે તો પરિણામ 14 સેમી સ્ક્વેર મળે છે. અહીંથી ચાલુ થયું. विधान लखीए छे मोटा चौरसना क्षेत्रफळ माथी नाना चौरसना क्षेत्रफळना बमणा बाद करवामां आवे तो परिणाम 14 सेमी स्क्वेर मळे. चलो मोटा चौरसना क्षेत्रफळ, मोटू कोण छे ए वाय, एनु क्षेत्रफळ एटले वाय स्क्वेर, माथी नाना चौरसना क्षेत्रफळ, नाना चौरसनुं क्षेत्रफळ एटले एक्स स्क्वेर, नाना चौरसना क्षेत्रफळना बमणा बाद करवाना छे, बाद करे तो परिणाम 14 मळे छे. आ मोटा चौरसनुं क्षेत्रफळ वाय स्क्वेर, आ नाना चौरसनुं क्षेत्रफळ एक्स स्क्वेर, पण नाना चौरसना क्षेत्रफळना बमणा बाद करीए तो परिणाम 14 मळे छे. तो आपणा माटे समीकरण नंबर बन्यो 1. बीजुं विधान जोई लईए. हवे एथी मोटा चौरसना क्षेत्रफळना बमणामां नाना चौरसना क्षेत्रफळना 3 गणा ઉમેરવામાં આવે તો પરિણામ 203 સેમી સ્ક્વેર મળે છે. વિધાન લખીએ મોટા મોટા ચોરસના ક્ષેત્રફળ, મોટા ચોરસના ક્ષેત્રફળના બમણામાં નાના ચોરસના क्षेत्रफळना 3 गणा उमेरवामां आवे तो परिणाम 203 सेमी स्क्वेर मळे छे. तो जुओ मोटा चौरसनुं क्षेत्रफळ एटले वाय स्क्वेर, નાના ચોરસનું ક્ષેત્રફળ એટલે એક્સ સ્ક્વેર, પ્લસ હવે જો મોટા ચોરસના ક્ષેત્રફળના બમણા 2y સ્ક્વેર, નાના ચોરસના ક્ષેત્રફળના 3 ગણા એટલે 3x સ્ક્વેર, આ બંનેનો સરવાળો એટલે 203. પરિણામ નંબર 2. હવે આપણે टू वाय स्क्वेर प्लस थ्री एक्स स्क्वेर बराबर 203 समीकरण एक, समीकरण एक वाय स्क्वेर माइनस टू एक्स स्क्वेर बराबर 14 छे. तो आपणे वाय स्क्वेर ने एकलो पाड़िए तो 14 प्लस टू एक्स स्क्वेर थशे. वाय स्क्वेर नी किंमत समीकरण बे मां લેતા સાહેબ તમે આ શું કરી રહ્યા છો? તો આદેશની રીત ચેપ્ટર 3 મુજબ વાય સ્ક્વેર ની કિંમત સમીકરણ 2 માં લેતા. સમીકરણ 2 શું છે? 2y સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર બરાબર 203 માટે 2 y स्क्वेर ની જગ્યાએ આપણે મૂકીશું 14 + 2x²
प्लस थ्री एक्स स्क्वे 200 ने 3 14 × 2 = 28 2 × 2 = 4 3x² 200 ને 3 28 + 7x² = 200 ને 3 7x² 200 ને 3 -28 પાછળ મૂકે બાદ બાકી 7x² = 175 તો x² = 175/7 માટે x² = 25 માટે x = ±5 માટે x = 5 અથવા x = −5 પણ −5 ઋણ હોવાથી શક્ય નથી x = −5 ઋણ હોવાથી શક્ય નથી હવે આપણે x ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકીએ અથવા અહીંયા લઈ લઈએ હવે y² = 14 + 2x² 14 2 5 નો વર્ગ 14 2 5 નો વર્ગ 25 14 50 64 માટે y² = 64 મળે માટે y = ±8 માટે y = 8 અથવા y = −8 y = −8 ઋણ હોવાથી શક્ય નથી માટે y = 8 ફિક્સ થઈ ગયા અહીંયા x = −5 શક્ય ન થાય x = 5 તો હવે વિધાન લખાશે નાના ચોરસની બાજુની લંબાઈ બરાબર નાના ચોરસની બાજુ બરાબર 5 સેમી મોટા ચોરસની બાજુ બરાબર 8 સેમી તો અહીંયા આપણો એક ચોથો પ્રશ્ન પૂરો થયો પાંચમો પ્રશ્ન બે ધન પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 208 છે મોટી સંખ્યાનો વર્ગ એ નાની સંખ્યા કરતા 18 ગણો છે તો બે સંખ્યાઓ શોધો એટલે નાની સંખ્યા અને એક મોટી સંખ્યા છે પણ નાની સંખ્યા જોડે મોટી સંખ્યાનો વર્ગ આપેલો છે તો શું કરીશું તો આપણે ધારી લઈએ કે મોટી સંખ્યાનો વર્ગ તો એની જગ્યાએ આપણે ધારીએ કે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ બંને કેપ્ટરો ભેગા કરવાના છે હવે જોઈએ પહેલા તો બે સંખ્યાના વર્ગોનો સરવાળો બે ધન પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 208 છે મોટી ધન સંખ્યા એટલે કે મોટો ધન પૂર્ણાંક બરાબર x અને નાનો ધન પૂર્ણાંક બરાબર y બે ધન પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 208 માટે x² + y² = 208 પરિણામ નંબર 1 હવે શું કહે છે મોટી સંખ્યાનો વર્ગ મોટી સંખ્યાના સંખ્યાનો વર્ગ એ નાની સંખ્યા કરતા 18 ગણો છે
चलो पहला तो मोटी संख्या एनो वर्ग, ए नानी संख्या करता 18 गणो छे, नानी संख्या वाई छे एना करता आ 18 गणो छे, तो मारे अहीं 18 वडे गुणवा पड़े, तो मारा माटे बन्यो x स्क्वायर बराबर 18y। હવે આગળ લઈ લો તો x સ્ક્વેર માઇનસ 18y બરાબર 0, પરિણામ નંબર 2। અથવા આપણે અહીંયા લૂપની રીત ન વાપરવી હોય તો લાસ્ટ દાખલાની જેમ આપણે આદેશની રીત વાપરી શકીએ, x સ્ક્વેર બરાબર 18y, પરિણામ નંબર 2। x સ્ક્વેર અહીંયા પણ x સ્ક્વેર, તો અહીંયા x સ્ક્વેર માં x2 ના સ્થાને આપણે 18y લખીશું, x2 બરાબર 18y ની કિંમત, x2 બરાબર 18y ની કિંમત x2 પ્લસ y2 બરાબર 208 માં લેતા, એટલે x2 પ્લસ y2 બરાબર 208 એમાં x સ્ક્વેર ના સામે લખીશું આપણે 18y પ્લસ y સ્ક્વેર બરાબર 208, y સ્ક્વેર ને પહેલા લખીએ પ્લસ 18y 208 ને આગળ બોલાવ્યા બરાબર 0। હવે 208 ના એવા ભાગ પાડો બાદ બાકી 18 આવે, પહેલા તો આપણે 208 2 10 104 52 13 14 52 એટલે 26 2 13 13 71 એવા બે મેમ્બર લઈએ કે 208 ના ભાગ પડે બાદ બાકી 18 આવે, તો જોઈ લે 2 2 4 2 8 26, ચલો આ જમ આ 13 2 26 નું એક ગ્રુપ અને 2 2 4 2 8 નું એક ગ્રુપ, તો 13 2 26 અને 2 2 4 2 8 26 માંથી 8 જાય એટલે 18 આવી ગયા, વચ્ચે નું પદ પ્લસ, મોટું પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, તો એ ડાયરેક્ટ લખાય, માટે y પ્લસ 26 y માઇનસ 8 બરાબર 0, માટે y પ્લસ 26 બરાબર 0 અથવા y માઇનસ 8 બરાબર 0, માટે y બરાબર માઇનસ 26 અને y બરાબર 8। હવે y બરાબર માઇનસ 26 ઋણ હોવાથી શક્ય નથી, માટે y બરાબર 8। હવે y ની કિંમત અહીંયા લઈ લઈએ, હવે y બરાબર 8 ની કિંમત સમીકરણ 2 માં લેતા, સમીકરણ 2 x2 બરાબર 18y માટે x2 બરાબર 18 કૌંસમાં 8 માટે x2 બરાબર 144 વર્ગમૂળ કાઢીએ તો માટે x બરાબર પ્લસ ઓર માઇનસ 12, પ્લસ ઓર માઇનસ 12, હવે માટે x બરાબર 12 અથવા x બરાબર માઇનસ 12, ઋણ x બરાબર માઇનસ 12 ઋણ હોવાથી શક્ય નથી, માટે x બરાબર 12। આ મોટો ધન પૂર્ણાંક બરાબર 12, આ માગેલ મોટો ધન પૂર્ણાંક બરાબર 12 અને નાનો ધન પૂર્ણાંક બરાબર y હતો એટલે કે 8, તો આપણને જવાબ મળી ગયો 12 અને 8। દોસ્તો કોઈ પ્રશ્નો જુદી જુદી રીતના પૂછી શકાય,
મેક્સિમમ પ્રયત્ન કરવાનો ગુડ પ્રશ્નો કરવા માટે તો આજના ચેપ્ટરમાં આપણે લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ ધન્યવાદ